आगामी समय में दशामाना व्रत की शुरुआत थई रही है त्यारे आ वर्षे दशामाना व्रत पर पण कोरोनानुं ग्रहण लाग्युं छे अने उत्तर गुजरातना प्रसिद्ध दशामाना मंदिर एवा डीसा रेलवे स्टेशन मंदिर उपर व्रत दरमियान करवामां आवती तमाम धार्मिक उजवणीઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે। દિવાસાના દિવસથી શરૂ થતા દશામાના વ્રતની 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આ 10 દિવસ તહેવારની જેવી રોનક જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને લઈ દશામાના વ્રતની ઉજવણી ફિક્કી પડી ગઈ છે। ડીસા શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉત્તરના પ્રસિદ્ધ દશામાના મંદિર ખાતે આ વર્ષે દર વર્ષે થતી વ્રતની ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડીસામાં આવેલા આ મંદિર પર દશામાના વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે અને વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે વ્રત દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર ના જાય તે માટે મંદિરના સંચાલકો દ્વારા મંદિર પર વ્રત દરમિયાન થતી ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત દશામાનું વ્રત કરનાર ભક્તોને ઘરે રહીને જ વ્રતની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આવતા સોમવારથી માં દશામાનું વ્રત ચાલુ થાય છે। દરેક વ્રત કરનારી બહેનોને ખાસ વિનંતી કે માતાજીની મૂર્તિ માટેની મૂર્તિ લાવી અને ઘરે જ માતાજીની પૂજા અર્ચના કરવી। અહીં આગળ અત્યારે ચાલી રહેલ ચાલુ વર્ષે જે હાલમાં કોરોનાની મહામારી જે ચાલુ છે એને ધ્યાને રાખી રેલવે સ્ટેશન દશામાના મંદિર તરફથી જાહેર વિનંતી કરવામાં આવે છે કે બહેનોએ મંદિરે ટોળામાં આવવું નહીં અને અહીં આગળ જે કોઈ પણ એકલ દોકલ જો કોઈ દર્શન કરવા આવે તો એમને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે આવવું અને અહીં આગળ માતાજીના મંદિરે પણ આવી બધી વ્યવસ્થા કરેલ છે। હાલમાં જે કોરોનાની ભયંકર બીમારી ચાલે છે એને ધ્યાને જોતા માતાજીના મંદિરના દરેક કાર્યક્રમ મોકૂફ રાખેલ છે અને સરકારની ગાઈડલાઈન મુજબ અહીં થોડી ઘણી વ્યવસ્થા પણ કરવામાં આવી છે।